મિત્રો, આજે આપણે એક નવા વ્લોગ તરફ જઈ રહ્યા છીએ. આપ સર્વેનું ચાલો ફરવા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે એક એવા અમેઝિંગ પ્લેસ ઉપર જઈ રહ્યા છીએ જે ઘણા સમયથી લોકોને એટલું ધ્યાન પણ નથી, એ સ્થળ વિશે લોકોને એટલી માહિતી પણ નથી, અને એકદમ પાલનપુરથી નજીક આવેલું આર્યુ સ્થળ, એકદમ રમણીય વાતાવરણ, પહાડોની ટેકરીઓ વચ્ચેનું અને ખૂબ જ સુંદર જાણવા જેવું સ્થળ છે. આજે ઘરેથી નીકળી ગયા છીએ. આ સ્થળ ઉપર જવા માટે અમદાવાદથી 128 કિલોમીટર દૂર છે, વડનગરથી માત્ર 20 કિલોમીટર દૂર છે, પાલનપુરથી વાયા દાંતા થઈને જાઓ તો 65 કિલોમીટર છે, અને વાયા ખેરાલુ થઈને જાઓ તો પણ 65 કિલોમીટર થાય છે. જો આપણે પહાડોની નગરીમાં આવી ચૂક્યા છીએ અને હવે તારંગા હિલ તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ત્રણ શિખરોવાળી ટેકરી બૌદ્ધો અને જૈન ધર્મ માટે નોંધપાત્ર છે. જ્યારે સૌથી જૂનું જૈન મંદિર 12મી સદીમાં બાંધવામાં આવ્યું હતું ત્યારે આ ટેકરી પર 4થી સદીના બૌદ્ધ સ્મારકો છે. પહાડીની ટોચ ઉપર પહોંચવા માટે એક ટ્રેકનો પણ સમાવેશ થાય છે. પહોંચવા માટે તમે બૌદ્ધ દેવી, તાણ માતાને સમર્પિત નાના મંદિરો જોઈ અને ટ્રેકિંગ કરીને પણ પહોંચી શકો છો. આ જગ્યાએ તમે જુઓ, આ જે દરવાજો છે એ તારણ માતા મંદિર તરફથી આપણે આવીએ તો એ ટેકરી ઉપરનું પ્રવેશ સ્થાન છે. જૈન મંદિર અહીંથી નજીક જ છે. 12મી સદીનું આ દેરાસર ગુજરાતના શ્રેષ્ઠ સંરક્ષિત મંદિરોમાંનું એક છે. બીજા જૈન તીર્થંકર શ્રી અજીતનાથજીની 5 મીટર ઊંચી શિલ્પ છે જે આંતરિક નિશ્ચયનું પ્રતિનિધિત્વ કરે છે. શ્વેતાંબર સંકુલમાં 14 મંદિરો છે, પરંતુ અન્ય 5 દિગંબર મંદિરો પણ અહીંયા આવેલા છે. ઈસવીસન 1938માં સૌથી જૂની પુરાતત્વીય પ્રવૃત્તિએ નોંધ્યું હતું. ઐતિહાસિક રીતે 4થી 5મી સદીનું બૌદ્ધ સ્થળ હતું. જૈન સંશોધકોના મતે આ સ્થળ તરવુર, તરવરનગર, તરંગગીરી અથવા તરંગગઢ તરીકે ઓળખાતું હતું. આચાર્ય શ્રી સોમ પ્રભુ સુરીશ્વર દ્વારા લખાયેલ પવિત્ર ગ્રંથ કુમારપાળ પ્રતિબોધ 6ઠી સદી દરમિયાન તાત્કાલીન શાસક વસ્ત્રરાય દ્વારા સિદ્ધદાયિકા દેવીના મંદિરની સ્થાપનાની નોંધ કરે છે. અન્ય એક દંતકથા જણાવે છે કે સ્થાનિક બૌદ્ધ રાજા વસ્ત્રરાજા અને જૈન સાધુ ખાપુટાચાર્યોએ સાથે મળીને દેવી તારા માટે મંદિર બનાવ્યું હતું. મિત્રો, સામે ટેકરી ઉપર જે મંદિર દેખાઈ રહ્યું છે એ ખૂબ જ મહત્ત્વનું સ્થળ છે. આપણે એ જગ્યા ઉપર ટ્રેકિંગ કરીને જવાનું છે. એ જગ્યાને સિદ્ધ શિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં ઉપર જઈ અને એ સિદ્ધ શિલાની અને જૈન ધર્મની હિસ્ટ્રી પણ હું આપને જણાવવાનો છું. મિત્રો, આપણે સિદ્ધ શિલા તરફ પ્રયાણ કરીએ અને તમને રસ્તામાં ઉપર જતા જતા જૈન ધર્મનું સંક્ષિપ્તમાં માહિતી આપવાનો પ્રયાસ કરું છું. જૈન ધર્મ 3 શબ્દો ઉપર છે. સૌથી પહેલો જૈન એટલે ઇન્દ્રિયો જીતવાવાળા, એટલે જીન એટલે જૈન. બીજો શબ્દ છે નિર્વાણ, મોક્ષની પ્રાપ્તિ એટલે નિર્વાણ. અને ત્રીજો શબ્દ છે ભિક્ષા. ભિક્ષા એટલે જૈવિક સંસાધનો મોહ માયાનો સંપૂર્ણ ત્યાગ કરી અને એક સાધુ અને સંત જેવું જીવન અપનાવવું. 5મી અને 7મી શતાબ્દીમાં સનાતન ધર્મમાં મનુવાદનો પ્રભાવ ખૂબ જ વધી ગયો હતો. એવા સમયે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ઉદય થયો હતો. જૈન ધર્મના વાસ્તવિક જે સંસ્થાપક છે એ મહાવીર સ્વામી ભગવાન કહેવાય છે અને
એમના પ્રથમ તીર્થંકર આદિનાથ ઋષભદેવ ભગવાન કહેવાય છે. 23મા તીર્થંકર તરીકે પાર્શ્વનાથ ભગવાન આવે છે, જે 7મી શતાબ્દીમાં 23મા તીર્થંકર હતા અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી વર્ધમાન BC 540ના વર્ષમાં કુંડા ગ્રામ વૈશાલી બિહારમાં તેમનો જન્મ થયો હતો. તેમના કહેવા મુજબ માણસનો આત્મા શુદ્ધ હોય છે, પણ જેમ જેમ સમય જાય તેમ તે પ્રદૂષિત થાય છે. તેઓ ક્ષત્રિય હતા. તેમણે 30 વર્ષની ઉંમરે ભૌતિક સુખ સુવિધાનો ત્યાગ કરી શ્રેષ્ઠ જીવન અપનાવ્યું અને સાધુનું જીવન અપનાવ્યું. સાધુના જીવન અપનાવ્યા પછી 12 વર્ષની કઠોર તપશ્ચર્યા પછી તેમને બ્રહ્મજ્ઞાનની એટલે કે કૈવલ્યની પ્રાપ્તિ થઈ અને 72 વર્ષની ઉંમરે તેમણે મોક્ષની પ્રાપ્તિ કરી. તે સ્થળ પાવાપુરી તરીકે ઓળખાય છે, જે બિહારમાં આવેલું છે. 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને વેદ પુરાણોને નાબૂદ કર્યા અને એમણે જીવનનો સાર એ જ કે માણસ તેનું ધ્યાન યોગ અને તપશ્ચર્યા કરી અને જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરે, અને એને એમણે જીવનના છેલ્લા પડાવ તરીકે ગણાવ્યો. બીજું, વ્યક્તિએ કર્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ કરવો જોઈએ. ત્રીજું, એ બધાનો છેલ્લો પડાવ મોક્ષ છે અને જૈન ધર્મના લોકો જાતિવાદમાં પણ નથી માનતા. એમના 3 મહત્વની વાતો હતી, સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ જ્ઞાન અને યોગ્ય કર્મ હશે તો જ તમે જીવનને બેલેન્સ કરી અને મોક્ષની પ્રાપ્તિ કરી શકશો. તેમણે મહત્વના સિદ્ધાંતો આપ્યા, જેમ કે અહિંસા, સત્ય, ચોરી નહીં કરવી, અપરિગ્રહ એટલે ભૌતિક સુખ સુવિધાઓને છોડી દેવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું. આ સ્થાન એટલે કે સિદ્ધશિલા. આ સ્થાન ઉપર એવું કહેવાય છે કે અહીંયા તપશ્ચર્યા કરી અને 3 કરોડથી પણ વધુ ખૂબ જ મહત્વ ધરાવતું આ સ્થાન છે, અને સાચે જ આ સ્થાન ઉપર પગ મૂકતા જ એક શાંતિ અને એક પરમાત્મા સાથે મિલનનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે જૈન ધર્મ 2 ભાગમાં વહેંચાયો છે, એક શ્વેતાંબર અને એક દિગંબર. ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો અને બગ્રબાહુના સમયમાં જૈન ધર્મ 2 ભાગોમાં વહેંચાયો. સૌથી પહેલો શ્વેતાંબર, જેને સ્થૂળભદ્ર સફેદ વસ્ત્ર પહેરનારો દિગંબર, તેઓ સંપૂર્ણ રીતે ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરે છે અને સાધુનું જીવન વતાવે છે અને ખૂબ જ હાર્ડકોર જૈનિઝમ અપનાવે છે, અને એ લોકો અહિંસા, સત્ય, ચોરી નહીં કરવી, અપરિગ્રહ અને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. શ્વેતાંબરમાં 3 ભાગ છે, એમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. શ્વેતાંબર ધર્મના લોકો સામાજિક જીવન જીવે છે અને એ લોકો એકદમ સ્ટ્રિક્ટલી ફોલો નથી કરતા, પરંતુ જૈન ધર્મના અંદર સૌથી મહત્વના સિદ્ધાંતો અહિંસા, સત્ય, ચોરી નહીં કરવી, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનું પાલન એ ખૂબ જ મહત્વના સિદ્ધાંતો રહેલા છે. અમે જે ટેકરી ઉપર સ્થળ દેખાઈ રહ્યું છે એ પણ ખૂબ જ સુંદર છે, અને આ મંદિર પણ શ્વેતાંબરનું ખૂબ જ સુંદર મંદિર છે, જ્યાં આપણે મુલાકાત લઈશું.
વિદ્યાસાગરજી તપોવન પણ બનેલું છે, જેમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના તપોવનમાં 72 જિનાલય બનાવેલા છે, 3 ચોવીસી બનાવેલ છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન સાથે નેમિનાથ ભગવાન અને વાસુ પૂજ્ય ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર પણ બનાવેલ છે. તો સૌ શ્રાવકોએ તારંગાક્ષી ક્ષેત્રની પવિત્ર સિદ્ધભૂમિની અવશ્ય વંદના કરવી. મિત્રો, નીચે ઉતરતી વખતે એક વરંગ કેવલી ગુફા આવેલી છે અને ચરણ પાદુકા છે, એ જગ્યાએ હું તમને લઈ જાઉં. કુદરતના સાનિધ્યમાં અહીંયા જે મોટી મોટી શિલાઓ છે, એ શિલાઓ ખરેખર અદ્ભુત દેખાઈ રહી છે. જાણે કોઈ રબરની શિલાઓ કોઈ જગ્યાએ ફિટ ના કરી હોય. ખરેખર ખૂબ જ અદ્ભુત અને અવિસ્મરણીય આ સ્થાન આવેલું છે. મિત્રો, હવે જુઓ વરંગ કેવલી ગુફા અને ચરણ પાદુકા. મિત્રો, એકદમ સુંદર અને સ્થાપત્ય કલાનો નમૂનો કહી શકાય એવું તીર્થ આવેલું છે. અને આ તીર્થ એ શ્વેતાંબર સંપ્રદાયને અનુસરે છે. ખૂબ જ સુંદર, એક એક ઝીણી અને બારીક કોતરણી ખરેખર જોવા જેવી છે. આ મંદિરનો હું બહારથી જ વિડીયો લઈ રહ્યો છું, કારણ કે અંદરથી વિડીયો લેવા માટે એની મંજૂરી લેવી પડતી હોય છે, જે આજે અચાનક આવવાનું થયું હોવાથી આજે લઈ શકેલ નથી. મિત્રો, અહીંયા રસ્તામાં ખૂબ જ એક સુંદર બગીચો છે. આજે થોડું મોડું થઈ ગયું છે, માટે તમને ખાલી ઝલક જ બતાવી રહ્યો છું. જે બીજો ભાગ બનાવવાનો છે, એમાં દિગંબર સંપ્રદાયના મંદિરો, પેલી જે બીજી ટૂંક તમને બતાવી હતી, એ ટૂંક ઉપર પણ જવાનું છે. લોકોનું કહેવું છે કે ત્યાંથી આજુબાજુનું ખૂબ જ અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે. અને આ બગીચાનું ફરીથી હું ખૂબ જ સુંદર રીતે રેકોર્ડિંગ કરીશ. જો પૂનમનો ચંદ્ર પણ દેખાઈ રહ્યો છે. તો મિત્રો, આના ભાગ 2ના અંદર હજુ પણ આપણે વિગતવાર તમને માહિતી આપીશ.